પ્રકરણ નવ કેટલા વખત પ્રસ્તાવના મિત્રો આ પ્રકરણમાં આપણે બે ત્રણ ચાર પાંચ અને દસ ના ઘડિયા બનાવતા અને રોજિંદા જીવનની પરિસ્થિતિઓમાં ઉપયોગ કરતા તેમજ બે અંકના એક અંક સાથે અને બે અંકના બે અંક સાથેના ગુણાકાર કરતા શીખીશું ગુણાકાર પુનરાવર્તી સરવાળો અહીં બે દડા વત્તા બે દડા વત્તા બે દડા બરાબર છ દડા એટલે કે ત્રણ વખત બે દડા બરાબર ત્રણ ગુણિયા બે દડા બરાબર છ દડા ગુણાકાર એ પુનરાવર્તી સરવાળાનું ટૂંકું રૂપ છે એકની ની એક સંખ્યાનો ફરી ફરી સરવાળો કરવામાં આવે ત્યારે આવા સરવાળાને પુનરાવર્તી સરવાળો કહેવાય ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે गुणाकार चिन्ह क्रॉस दाखला तरीके त्रोड वत्ता तक वत्ता 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 बराबर पंदर पांच वक्त त्र बराबर पांच गुणिया त्र बराबर पंदर वी त्र वक्त पांच बराबर પાંચ વત્તા પાંચ વત્તા પાંચ બરાબર ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા પાંચ થાય યાદ રાખો કોઈ પણ સંખ્યાને એક વડે ગુણતા તે જ સંખ્યા મળે જેમ કે છ ગુણ્યા એક બરાબર છ નવ ગુણ્યા એક બરાબર નવ દસ ગુણ્યા એક બરાબર દસ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય મળે જેમ કે પાંચ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય અથાત પાંચ વખત શૂન્ય બરાબર શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય આ રીતે બે ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય દસ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય ગુણાકાર એટલે પુનરાવર્તી સરવાળો મિત્રો અહીં તમને બે બે દડાની કુલ ત્રણ જોડ આપેલી છે અહીં બે દડા વત્તા બે દડા વડા બરાબર છ દડા એટલે કે ત્રણ વખત બે દડા બરાબર ત્રણ ગુણ્યા બે દડા બરાબર છ દડા આમ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળાનું ટૂંકુ રૂપ છે એકની એક સંખ્યાનો ફરી ફરી સરવાળો કરવામાં આવે ત્યારે આવા સરવાળાને પુનરાવર્તી સરવાળો કહેવાય ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે ગુણાકારનું ચિન્હ ક્રોસ છે દાખલા તરીકે

ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર આમ પાંચ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા પાંચ થાય યાદ રાખો કોઈ પણ સંખ્યાને એક વડે ગુણતા તે જ સંખ્યા મળે જેમ કે છ ગુણ્યા એક બરાબર છ નવ ગુણ્યા એક બરાબર નવ દસ ગુણ્યા એક બરાબર કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય મળે જેમ કે પાંચ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય અર્થાત પાંચ વખત શૂન્ય બરાબર શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય આ રીતે બે ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય દસ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય પગ વાળા પ્રાણીઓ મિત્રો અહી પાંચ બકરીઓ છે બધા થઈને કુલ કેટલા પગ છે મિત્રો અહી એક બકરીના ચાર પગ છે અને કુલ પાંચ બકરીઓ છે તેથી ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર વીસ અથવા પાંચ વખત ચાર બરાબર વીસ અથવા પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ થાય આમ પાંચ બકરીના કુલ પગ વીસ થાય હવે સમજાયું ને મિત્રો મિત્રો હજુ એક બીજું ઉદાહરણ જોઈએ અહીં ત્રણ કરોડિયા છે તો તેના કુલ પગ કેટલા થાય મિત્રો એક કરોડિયાને આઠ પગ છે અને ત્રણ કરોડિયા છે તો કરોડિયાના પગ આઠ એ ત્રણ વખત અથવા આઠ વત્તા આઠ વત્તા આઠ બરાબર ચોવીસ થાય આમ ત્રણ કરોડિયાના કુલ ચોવીસ પગ થાય મિત્રો શું તમે આ પગ વાળા ભાઈને ઓળખો છો આ એક ઓક્ટોપસ છે તે દરિયામાં રહે છે તેની પણ આઠ પગ છે તેથી ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ બરાબર ચાલીસ અથવા પાંચ વખત આઠ બરાબર ચાલીસ અથવા પાંચ ગુણ્યા આઠ બરાબર ચાલીસ મારી સાથે કૂદો ત્રણ નો કુદકો મિત્રો અહીં તરો દેડકો એક વખતમાં ત્રણ પગલાં કૂદે છે તો તરુ કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો કૂદતો જશે તો ચાલો મિત્રો જોઈએ મિત્રો અહીં તરુ દેડકો ત્રણ પગલાં કૂદે છે તેથી ત્રણ ના ઘડિયાના આધારે જોઈએ પહેલો કૂદકો એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ બીજો કૂદકો બે ગુણ્યા ત્રણ बराबर छो कूद बराबर नौ चौथो कूद को चार गुणिया त्र बराबर बार ऊपर जैसे पांचमो कूद को पांच गुणिया त्र बराबर पंदर ऊपर जैसे छठो कूद को छुणिया त्र बराबर अठार उपर जैसे सातमो कूद को सात गुणिया त्र बराबर एक आठमो कूद आठ गुणिया त्र बराबर चौवीस नवमो कूद को नौ गुणिया त्र बराबर, बराबर सत्यावीस ऊपर जसे 10 मु कुत्को 10 * 3 = 30 ऊपर जसे 4 પગલા સાથેનો કૂદકા મિત્રો અહી તરો દેડકો એક વખતમાં 4 પગલા કૂદે છે તો તરો કઈ કઈ સંખ્યાઓ ઉપર કૂટ કૂટ જશે તો ચાલો મિત્રો જોઈએ મિત્રો અહી તરો દેડકો 4 પગલા કૂદે છે થી ચારના ના આધારે જોઈએ તો ચાલો મિત્રો જોઈએ પહેલો કૂદકો એક ગુણ્યા ચાર બરાબર ચાર બીજો કુદકો બે ગુણ્યા ચાર બરાબર આઠ ઉપર જશે ત્રીજો કૂદકો ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર ઉપર જશે ચોથો કૂદકો चार गुणिया चार बराबर सोल ऊपर जैसे पांचमो कूद को पांच गुणिया चार बराबर वीस ऊपर छठो कूद को छुणिया चार बराबर चौबीस ऊपर चौवीस कूद को सात गुणिया चार बराबर ऊपर अठयावीस आठ मो को आठ गुणिया चार बराबर बतरीस नौमो कूद को नौ गुणिया चार बराबर छत्रीस दस मो कूद दस गुणिया चार बराबर चालीस अग्यारो कूद अगर गुणिया चार

પંદરમો કૂદકો પંદર ગુણ્યા ચાર બરાબર સાહીઠ ઉપર જશે સાત પગલા સાથેના કૂદકા મિત્રો અહી તરુ દેડકો એક વખતમાં સાત પગલાં કૂદે છે તો તરુ કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો કૂદતો જશે મિત્રો અહીં તરુ દેડકો સાત પગલાં કૂદે છે તેથી સાતના ઘડિયાના આધારે જોઈએ तो चलो मित्र जुए को एक गुणिया सात बराबर सात बीजो कूद को बे सात बराबर चौद चौदह तीजो को त्र गुणिया सात बराबर एक जैसे चौथो को चार गुणिया सात बराबर जैसे कूद को पांच गुणिया सात बराबर पत्र छठो कूद को छुणिया सात बराबर बतासतमो कूद को सात गुणिया सात बराबर ओग पचास जैसे आठमो कूद को आठ गुणिया सात બરાબર છપ્પન ઉપર જશે નવમો કૂદકો નવ ગુણ્યા સાત બરાબર ત્રેસઠ ઉપર જશે દસમો કૂદકો દસ ગુણ્યા સાત બરાબર સિત્તેર ઉપર જશે લાકડીની રમત મિત્રો મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી તેણે તેમને આવી રીતે ગોઠવી એક વખત પાંચ બરાબર પાંચ બે વખત પાંચ વખત બરાબર ચાર વખત બરાબર વીસ પછી તેણે લાકડીઓ એકબીજાને કેટલીક વખત પસાર કરે છે તે ગણ્યું જવાબ મળ્યો ચાર વખત પાંચ બરાબર ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ ચાલો બે નો ઘડીયો લાકડીઓની મદદથી બનાવીએ એક ગુણ્યા બે બરાબર બે બે ગુણ્યા બે બરાબર ચાર ત્રણ ગુણ્યા બે બરાબર છ ચાર ગુણ્યા બે બરાબર આઠ पांच बे बराबर दस बे बराबर बार सात गुणिया बौद आठ गुणिया बराबर सोल नव गुणिया बराबर अठार दस गुणिया बराबर वीस मित्रों रीते लाकड़ियों ने आधारे छो घड़ियों बनाओ एक गुणिया छु बुण बराबर अठार चार गुणिया छो बराबर चौबीस पांच गुणिया छो बराबर तीस छ गुणिया बराबर सात छबर छत्रीसुण बराबर बेतालीस आठ गुणिया अडतालीस, नौ गुणिया बराबर चौपन दस गुणिया बराबर साइठ घड़िया मदद थी खरीदी आ बदी वस्तुओं की किमत के मित्रों तमो चार चॉकलेट चोकलेट किमत आठ रूपया थे मित्रों ने त्र पेन्सिल बॉक्स आपेला से दरक पेन्सिल बॉक्स की किमत दस रूपया त्र पेन्सिल बॉक्स गुणिया दस रूपया बराबर तीस रूपया थे તેવી જ રીતે મિત્રો તમોને નવ ફુગ્ગા આપેલા છે દરેક ફુગ્ગાની કિંમત પાંચ રૂપિયા છે તેથી ફુગ્ગા રૂપિયા બરાબર પિસ્તાલીસ રૂપિયા તેવી રીતે મિત્રો અહીં તમોને પાંચ રમકડા આપેલા છે દરેક રમકડાની કિંમત ચાર રૂપિયા છે તેથી પાંચ રમકડા ગુણ્યા ચાર રૂપિયા બરાબર વીસ રૂપિયા હજુ એક વધુ ઉદાહરણ જોઈએ મિત્રો અહીં તમને સાત મોહરા આપેલા છે દરેક મોહરાની કિંમત એકવીસ રૂપિયા છે તેથી સાત મોહરા ગુણ્યા ત્રણ રૂપિયા બરાબર એકવીસ રૂપિયા થાય હવે તો મિત્રો તમને સમજાઈ ગયું હશે ને બધા થઈને કુલ કેટલા છે એક મિત્રો અહીં તમને એક કબાટ આપેલું છે કબાટમાં ચાર ખાના છે દરેક ખાનામાં ચાર પુસ્તકો છે તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ એટલે કે વીસ પુસ્તકો છે એક શર્ટના પાંચ બટન છે તો ત્રણ શર્ટના કુલ કેટલા બટન થાય મિત્રો અહીં ત્રણ શર્ટ અને દરેક શર્ટમાં પાંચ બટન છે તેથી ત્રણ શર્ટ ગુણ્યા પાંચ બટન બરાબર પંદર બટન આમ ત્રણ શર્ટના થઈને કુલ પંદર બટન થાય તેવી જ રીતે મિત્રો અહીં ચાર પંખા છે દરેક પંખાને ત્રણ પાખિયા છે પાખિયાની કુલ સંખ્યા કેટલી થાય મિત્રો ચાર પંખા ગુણ્યા ત્રણ પાખિયા બરાબર બાર ના થઈ કુલ બાર પાખિયા થાય તેવી જ રીતે મિત્રો એક ખોખામાં છ સફરજન સમાય છે સાત ખોખામાં કેટલા સફરજન સમાય મિત્રો અહીં એક ખોખામાં છ સફરજન છે તેવા સાત ખોખા છે તેથી સાત ખોખા ગુણ્યા છ સફરજન બરાબર બેતાલીસ સફરજન થાય આમ સાત ખોખામાં બેતાલીસ સફરજન સમાય તેવી જ રીતે ચાર ત્રિકોણ ને કુલ કેટલા ખૂણા હોય મિત્રો અહીં કુલ ચાર ત્રિકોણ આપેલા છે એક ત્રિકોણ ને કુલ ત્રણ ખૂણા હોય છે તેથી ચાર ત્રિકોણ ખૂણા 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 આમ કુલ હોય છે હેતુ આ પ્રકરણના અંતે તમે શું શીખશો બે ત્રણ ચાર પાંચ અને દસ ના ઘડિયા બનાવતા અને તેનો રોજિંદા જીવનની પરિસ્થિતિઓમાં ઉપયોગ કરતા શીખીશું બે અંકના એક અંક સાથે અને બે અંકના બે અંક સાથેના ગુણાકાર કરતા શીખીશું ગુણાકાર એ પુનરાવર્તી સરવાળાનું ટૂંકું રૂપ છે તે જાણીશું